समाजमां बहेनों सन्मानपूर्वक जीवी सके ते माटे गंगा स्वरूपा आर्थिक सहाय योजना हेठळ दर महीने रूपया 1250 नी सहाय अपाय छे। समाजमां बहेनों सन्मानपूर्वक जीवी शके ते माटे गंगा स्वरूपा आर्थिक सहाय योजना हेठळ दर महीने रूपया 1250 नी सहाय आपवामां आवी रही छे। गंगा स्वरूपा बहेनों समाजमां सन्मानपूर्वक जीवी शके ते माटे योजना हेठळ आ सहाय आपवामां आवे छे। आ योजना हेठळ कच्छ जिल्लामां कुल 47,885 लाभार्थीओने रूपया 6.16 करोड़ सहाय चुकववामां आवे छे अने लाभार्थीना खातामां आधार बेज करवामां आवे छे। सहाय जमा थया अंगेनी जाणकारी लाभार्थीने मोबाइलमां मेसेज मार्फते थई शके तेमज योजनानी पारदर्शिता वधे તેવા હેતુથી દરેક લાભાર્થીનો મોબાઈલ નંબર નજીકની સંબંધિત મામલતદાર કચેરી ખાતે જમા કરાવવો ફરજિયાત છે। 12,519 જેટલા લાભાર્થીઓના મોબાઈલ નંબર અને 390ના આધાર લિંક બાકી છે, જેથી આ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર નજીકની મામલતદાર કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે, અન્યથા તેઓની સહાય સ્થગિત થઈ શકે છે તેવું જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુલોચના પટેલની યાદીમાં જણાવવામાં આવ્યું છે। હાલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની જે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના છે એ યોજનામાં કચ્છ જિલ્લામાં જોઈએ તો 48,000 જેટલા લાભાર્થીઓ છે અને એમાં કુલ આપણે માસિક 1250 રૂપિયા લેખે જે જોઈએ તો 6 કરોડથી પણ વધારે રકમ આપણે સહાય તરીકે કચ્છ જિલ્લામાં ચૂકવીએ છીએ। હાલમાં લાભાર્થીઓને સીધી એમના ખાતામાં સહાય ચૂકવવામાં આવે છે અને એમાં પણ વધુ પારદર્શિતા જળવાય એટલા માટે આધાર લિંક અને મોબાઈલ નંબર આપણે અપડેટ કરવા માટે કમ્પલસરી વિભાગ દ્વારા સૂચના આપવામાં આવેલ છે કે જેથી કરીને સરળતાથી કોઈ પણ સહાય છે એ બેન સુધી પહોંચી શકે। તો અત્યારે આપણે હાલમાં એટલા માટે દરેક લાભાર્થી બહેનોને અપીલ કરેલ છે કે નજીકના મામલતદાર કચેરીમાં જઈ અને પોતાના આધાર અને પોતાના મોબાઈલ નંબર અપડેટ કરાવી લે કે જેથી કરીને એ સહાયથી વંચિત ના રહે। સમય મર્યાદામાં તો જેમ બને એમ વહેલા અમને તો એક પ્રોપર ગાઈડ આપેલું છે કે 30 જૂન સુધી, પણ બહુ સંખ્યા મોટી છે, આપણે અહીંયા લગભગ 12,000 સમથિંગ જેટલા મોબાઈલ નંબરની એન્ટ્રી કરવાની બાકી છે, એટલે કદાચ 15-1 દિવસમાં પૂરું થઈ જાય એવી અમે આશા રાખીએ છીએ અને બહેનોને અપીલ પણ કરીએ છીએ કે જે બહેનોના હજુ પણ આધાર નંબર, આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક ના હોય એ નજીકના આપણા મામલતદાર કચેરીમાં ઓપરેટર પાસે જઈ અને લિંક કરાવી લો, વધુમાં તેમના ગામના તલાટીને અથવા તો સરપંચશ્રીને પણ આ બાબતે જો તમે માહિતગાર કરશો તો પણ અમારા સુધી માહિતી આવી જશે, કારણ કે અમે એમને પણ આ સાથે ટાઈપ કરેલું છે। એમના માટે પ્રક્રિયામાં એવું છે, આખી યોજના છે એ મામલતદાર કચેરીથી અમલીકરણ થાય છે, એમાં વિધવા સહાયના અમે ઓપરેટર ત્યાં આપણે રાખેલા છે, એટલે મામલતદાર કચેરીથી જ એનું ફોર્મ ભરવાનું હોય છે અને ત્યાંથી એમને ડિજિટલ ગુજરાત પર ઓનલાઈન કરવાનું હોય છે અને જે તારીખથી એ અરજી કરે એ તારીખથી જ એમને સહાય સહાયની શરૂ થાય છે। જો 2-3 મહિનાનો ગેપ લાગે તો 2-3 મહિનાનો એરિયસ પણ એને સાથે મળે છે, એવી રીતેની પ્રોસિજર છે। ચાલુ મંથના એન્ડમાં જમા થાય છે, શરૂઆતમાં જમા નથી થતી હોતી, મોટાભાગે 20 પછીની તારીખોમાં 25-27ની આસપાસ જમા થતી હોય છે સહાય। લાભાર્થીને એ જ અપીલ કરવાની છે કે એમના જે આ પારદર્શિતાના હેતુ માટે સરકારે જે અત્યારે ઝુંબેશ ચલાવી છે એ ઝુંબેશના ભાગરૂપે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર અપડેટ કરાવે અને બીજી એક મારે આ યોજના સાથે જ એક લિંક યોજના છે ગંગા સ્વરૂપા પુનર્લગ્ન આર્થિક સહાય યોજના, એમાં પણ 50,000ની સહાય સરકારશ્રી તરફથી મળે છે, એટલે જે બેન અત્યારે આ સહાયનો લાભ લઈ રહી છે અને એ પુનર્લગ્ન કરે છે, એમની ઉંમર નાની છે અને પુનર્લગ્ન કરે છે તો એમને 50,000ની સહાય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવે છે, તો એનો પણ મેં બેનોને વિનંતી છે કે જો કોઈ ધ્યાન પર હોય તો એને પણ લાભ અપાવે।